ડાંગ જિલ્લામાં અસંખ્ય વૃક્ષો છે, એમના ઘણા બધા ફૂલો થાય છે, તો અમે મોવડામાંથી સૂપ બનાવીએ. મારું નામ નિરંજનાબેન અરવિંદભાઈ કોકણી છે. હું ડાંગ જિલ્લા નાહવા ગામમાં રહું છું. મેં મોવડાના સૂપની રેસીપી છે, સૌ પ્રથમ એને તપેલ મૂકવામાં આવે, પછી એમાં તેલ નાખવામાં આવે. તેલ નાખ્યા પછી આદું, લસણ, મરચાં એને સરસ શેકી કાઢવામાં આવે. શેકી જાય પછી એમાં ટામેટા સોસ, ચીલી સોસ એ નાખવામાં આવે. પછી એને તરત શેકી નાખવામાં આવે. પછી એ ચટણી સાઈડ પર કાઢી લેવાનું. પછી અલગથી એક તપેલું મૂકવાનું, એમાં પાણી ગરમ કરવાનું. પાણી ઉકળતું થાય એટલે એમાં ગાજર નાખવાનું, બીટ નાખવાનું, કોબી નાખવાનું, એ કલર ચેન્જિંગ માટે. કલર ચેન્જ થાય પછી એમાં જે આપણે ચટણી બનાવી એ નાખી દેવાનું. નાખી દેવાનું પછી હલાવતા રહેવાનું. પછી પાણી ઉકળે ને એટલે આરા લોટ, મકાઈનો લોટ એ જાડું કરવા માટે એ નાખવામાં આવે. પછી એને હલાવીને તૈયાર કરી દેવામાં આવે. પછી જે આપણે મોવડો આપણે પાણીમાં બોળીને રાખ્યો હોય ને એ અંદર નાખી દેવાનો. અત્યાર સુધી લોકો એવું કહે કે દારૂ જ બનાવીને પીતા હોય છે, પરંતુ દારૂ જ પીતા નથી, પણ એ શરદી, ખાંસી, હાથ પગના સાંધા માટે, આમ ઘણા રોગો માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. મોવડાંશુ મેં નહીં સાંભળેલું, આજે પીધું છે એને ટેસ્ટીદાયક હોય છે. સરકાર પાસે અમારી એવી અપેક્ષા છે કે અમારું પ્રોપર માર્કેટિંગ થાય એવું અમે ઈચ્છીએ છીએ.